માણાવદર પ્રજાપતિ સમાજ ખાતે યોજાયેલ લોક સંવાદ કાર્યક્રમમાં ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કરવામાં આવ્યા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડાની સૂચના અનુસાર ધોરાજીના ધારાસભ્ય લલિતભાઈ વસોયા અને જિલ્લા પ્રમુખ નટુભાઈ પોંકિયાના માર્ગદર્શન હેઠળ તાલુકા કોંગ્રેસ પ્રમુખ અરવિંદભાઈ લાડાણી, શહેર કોંગ્રેસ પ્રમુખ વિજય ઝાટકિયા તેમજ કોંગ્રેસી અગ્રણી હરિભાઈ પટેલ, જિગેશભાઈ છૈયા, દિલીપભાઈ જસાણી, બટુકભાઈ મિનીપરા, મેદરડા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા તેજસ વઘાસિયા, જિલ્લા મહામંત્રી વી ટી સીડા અને વરિષ્ઠ કોંગ્રેસી અગ્રણીઓની આગેવાનીમાં રોજબરોજ પેટ્રોલ, ડીઝલ અને રાંધણગેસ સહિત દૈનિક જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના અસહ્ય ભાવ વધારા કરવામાં આવી રહ્યા છે, જેના વિરોધમાં માણાવદર શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રજાપતિ સમાજ ખાતે એક લોક સંવાદ મિટિંગનું આયોજન કરવામાં આવેલ, જેમાં સરકારની રીતિનીતિનો આક્રોશભેર વિરોધ પ્રદર્શિત કરી વિસ્તૃત ઠરાવ પસાર કરાયો હતો. આ તકે શહેર અને તાલુકાના કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ધોરાજીના ધારાસભ્ય લલિતભાઈ વસોયાએ કહેલ કે ભાજપ સરકારે છેલ્લા 8 મહિનામાં અનેકવાર ડીઝલ, પેટ્રોલ તેમજ રાંધણ ગેસના ભાવ આસમાને પહોંચાડ્યા છે. જ્યારે કોંગ્રેસની સરકાર કેન્દ્રમાં હતી ત્યારે ખાલી નજીવો વધારો કર્યો, ત્યારે ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ અટલ બિહારી વાજપેયી દ્વારા સંસદમાં બળદગાડા લઈને વિરોધ પ્રદર્શન કરેલ, પણ અત્યારે ભાજપ સરકારે 3 ગણા ભાવ કરેલ અને ગરીબ માણસોને કેમ જીવવું એ પણ મુશ્કેલ બની ગયું છે. જ્યારે અંગ્રેજોને કાઢવા માટે લોકક્રાંતિ આવી હતી, તેમ આ ભાજપ સરકારને કાઢવા માટે પણ લોકક્રાંતિ ટૂંક સમય આવશે. આ સરકાર ખોટા વચનો આપે છે અને વિકાસના મોટા મોટા બણગા ફૂંકે છે. વિકાસ તો આમાં કોનો થયો તે બધા લોકો જાણે છે. કોરોનામાં અનેક લોકો મરણ ગયેલ છે, પરંતુ આ ભાજપ સરકાર મોતનો પણ મલાજો નહોતી જાળવી શકી અને કોરોના કાળમાં મૃત્યુના સાચા આંકડા પણ જાહેર કરતા ન હતા. વિકાસશીલ ગુજરાતના મુખ્યમંત્રી વિકાસના બણગા ફૂંકે છે. માણાવદર તાલુકો અને બાટવા શહેરના ગ્રામ પંચાયતની ચૂંટણી આવે, અત્યારથી પાર બાંધવી ચાલુ કરી દેજો. આપણે સમય માટે રજૂ કરવાનું છે, સમાજથી આપણે ધર્મ કરી નાખ્યા.